લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી ચાલુ થઈ ગઈ છે. ત્રેસાયેલા પોલીસે લોકસભાની ચૂંટણી પહેલા લખતર પર નજીકથી 900 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા દારૂ ભરેલું ટેન્કર સહિત 55 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે દારૂની હેરાફેરી કરતા તમામ આરોપીઓ નાસી ગયા હતા ત્યારે પોલીસે ફરાર આરોપીને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બહારથી મોટા પ્રમાણમાં ચૂંટણીને લઈને દારૂ સપ્લાય કરવાનો કારસો જ્યારે રચાયો હતો ત્યારે સુરેન્દ્રનગર સાયલા પોલીસ દ્વારા એક કન્ટેનર અને બે પિકઅપ વાન ભરીને મોટા પ્રમાણમાં દારૂનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે, જે 55 લાખથી વધુનો મુદ્દામાલ થાય છે. ત્યારે હાલ ચૂંટણી હજી નજીક આવી રહી છે ત્યારે જો આવો દારૂ પકડાતો હોય તો આગામી સમયની અંદર ચૂંટણીની અંદર દારૂની રેલમછેલ થશે એવા અણસાર લાગી રહ્યો છે. ત્યારે સાયલા પોલીસ પોતાની કામગીરી ના અર્થે મોટા પ્રમાણમાં જથ્થો પકડીને જોઈ શકો છો કે જે દારૂનો જથ્થો પકડાયો છે, જે 900 પેટી જેવો દારૂનો જથ્થો જ્યારે પકડાયો છે ત્યારે સાયલા પોલીસ ઠરાણે કામગીરીને લઈને જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આગામી સમયની અંદર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો નહીં સપ્લાય થાય એક મોટો સવાલ છે સુરેન્દ્રનગર જેસોગ્રામી મંતવીનું.